મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણના આ વિડિયોમાં તમારું સ્વાગત છે. આ વિડિયોમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવું અને તેને સામાન્ય રૂપમાં લખતા શીખીશું. ચાલો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. શ્યામ અને રાધા એક જ સ્કૂલમાં ભણે છે. શ્યામના ઘરથી સ્કૂલનું અંતર રાધાના ઘરથી સ્કૂલના અંતરથી 3 ગણું છે. આને એક દ્વિચલ સુરેખ સમીકરણના રૂપમાં લખો. પ્રશ્નનો જવાબ આપવા માટે તમે વિડીયોને રોકી શકો છો. હવે જોઈએ આ પ્રશ્નનો જવાબ. શ્યામના ઘરથી સ્કૂલના અંતરને x લઈએ અને રાધાના ઘરેથી સ્કૂલના અંતરને y લઈએ. આપણને આપેલ છે કે શ્યામના ઘરથી સ્કૂલનું અંતર રાધાના ઘરથી સ્કૂલના અંતરથી 3 ગણું છે, એટલે કે x બરાબર 3y. અને આપણે આને સામાન્ય રૂપમાં આ રીતે પણ લખી શકીએ છીએ. ચાલો આવો જ એક બીજો પ્રશ્ન લઈએ. રાજુ બજારથી કુલ 30 સમોસા અને કચોરી લાવ્યો. એક સમોસાની કિંમત 12 રૂપિયા છે અને એક કચોરીની કિંમત 10 રૂપિયા છે. રાજુએ દુકાનદારને કુલ 320 રૂપિયા આપ્યા. આ વાક્યનો ઉપયોગ કરીને દ્વિચલ સુરેખ સમીકરણ બનાવો. ધારો કે રાજુ દ્વારા લેવામાં આવેલ સમોસાની સંખ્યા x છે અને કચોરીની સંખ્યા y છે. તેની પાસે કુલ 30 સમોસા અને કચોરીઓ છે. તો આપણું સમીકરણ થશે x પ્લસ y બરાબર 30. આને સામાન્ય રૂપમાં કઈ રીતે લખીશું? આવી રીતે x પ્લસ y માઇનસ 30 બરાબર 0. શું આ પ્રશ્ન અહીંયા સમાપ્ત થયો? આ પ્રશ્નમાં આગળની માહિતી કેમ આપવામાં આવી છે? શું આમાંથી આપણે એક બીજું સમીકરણ બનાવી શકીએ છીએ? હા, જોઈએ કેવી રીતે. આપણે પહેલા જ સમોસાની સંખ્યા x અને કચોરીની સંખ્યા y ધારી લીધી છે. તો પ્રશ્ન પ્રમાણે એક સમોસાની કિંમત 12 રૂપિયા છે અને જો આપણે x સમોસાની કિંમત જાણવી હોય તો આપણે શું કરીશું? આપણે એક સમોસાની કિંમતને સમોસાની સંખ્યા સાથે ગુણાકાર કરીશું તો કુલ સમોસાની કિંમત થઈ જશે 12x અને આ થઈ જશે 12x. તેવી જ રીતે y કચોરીઓની કિંમત થઈ જશે 10y. સમોસા અને કચોરીઓની કુલ કિંમત 320 રૂપિયા છે. તો આને આપણે લખીશું 12x પ્લસ 10y બરાબર 320 અથવા 12x પ્લસ 10y માઇનસ 320 બરાબર 0. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ આગળનો પ્રશ્ન. આપેલા સમીકરણોને ax પ્લસ by પ્લસ c બરાબર 0 ના રૂપમાં દર્શાવો. a, b અને c ની કિંમત જણાવો. પહેલા પ્રશ્નમાં સમીકરણ પહેલાથી જ સામાન્ય રૂપમાં આપેલ છે. અહીં a છે 1, b છે માઇનસ 1 ભાગ્યા 6 અને c છે માઇનસ 4. મિત્રો, અહીંયા ચિહ્નો ઉપર ધ્યાન આપવાનું ન ભૂલતા. બીજા સમીકરણમાં એક જ ચલ છે તો બીજા ચલના સહગુણકને આપણે શૂન્ય માનીને આ રીતે લખીશું. 0x પ્લસ y પ્લસ 0 બરાબર 0. હવે આની સરખામણી સામાન્ય રૂપે કરવાથી મળશે a બરાબર 0, b બરાબર 1 અને c બરાબર 0. આવી જ રીતે ત્રીજા સમીકરણને ધ્યાનથી જોઈશું અને સામાન્ય રૂપમાં લખીશું કંઈક આવી રીતે. અને આપણને મળશે a બરાબર માઇનસ 5 ભાગ્યા 8, b બરાબર વર્ગમૂળમાં 3 અને c બરાબર 0. જતા જતા આ રહ્યો એક પ્રશ્ન જેનો તમે જાતે જવાબ મેળવો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શું શીખ્યા? દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવા અને તેને સામાન્ય રૂપમાં લખવા સંબંધિત કેટલાક પ્રશ્નો ઉકેલ્યા. આભાર.